नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एषो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणम च सव्वेसिम पठमं होइ मंगलम। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो आपणो विषय छे श्री बृहत संग्रहणी ग्रंथ 12मी सदीना महाचार्य श्री चंद्रसूरी सोजी महाराजा साहेब द्वारा विरचित। आ श्री बृहत संग्रहणी ग्रंथनी अंदर आपणे चार गतिना जीवोना विषे नौ द्वारोनी अंदर विचारणा करी रह्या छे। टोटल पेटा द्वारो 34 थाय छे। एनी अंदर लास्ट क्लास सुधी आपणे क्यां आव्या हता त्यांथी कंटिन्यू करीए। સ્થિતિઓ આપણે જોઈ, બહુ સ્થિતિ કોની કેટલી છે, કયા જીવની, પૃથ્વી કાય વગેરે। પૃથ્વી કાય 22,000 વર્ષ, અપ કાય 7,000 વર્ષ, દેવ કાય 3 અવરાત્ર, વાવ કાય 3,000 વર્ષ, વનસ્પતિ કાય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ બે ઇન્દ્રિય 12 વર્ષ, તે ઇન્દ્રિય 49 દિવસ, ચૌર ઇન્દ્રિય 6 માસ, કર્પતિર્ય 3 પર્યુપમ, કર્પદ મનુષ્ય 3 પર્યુપમ, ઉત્કૃષ્ટિ આ બધી અને જગન્ય અંતર્મુહૂર્ત બતાની। પછી આગળ કોમળ પૃથ્વી વગેરે પૃથ્વીકાયની અલગ અલગ આપણે જોયેલી કેટ કેટલી બહુ સ્થિતિ હોય છે, એટલે કે આયુષ્ય ટેમનું ઉત્કૃષ્ટ કેટલું પોસિબલ છે તે। પછી તિર્યંચ પંચેન્દ્રિયો, જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ અને ખેચર, ગર્ભ જોઈ કે સમૂર સીમ, તેમના ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલા પોસિબલ, એક પૂર્વનું પ્રમાણ કેટલું, જગન્ય સ્થિતિઓ આમની અંતર મુહૂર્ત જાણવી। પછી સ્વકાય સ્થિતિ આપણે જોઈ, એને કાથાની અંદર કાય સ્થિતિ તરીકે બતાવી છે। તે જીવ તે જ ટાઈપના ભવની અંદર કેટલા ટાઈમ માટે હોઈ શકે છે ઉત્કૃષ્ટથી તેની વિચારણા, તેને કહેવાય છે કાય સ્થિતિની વિચારણા। ઉત્કૃષ્ટથી કેટલું, તો એ ઉત્કૃષ્ટથી આટલી અને જગન્યથી અંતર મુહૂર્ત, અને આ ઓઘથી છે એટલે સૂક્ષ્મ અને બાદર બધી એડ કરી લઈએ, પૃથ્વી કાયના ભેદ તો એ બંને નામ એડ કરીને અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી, એ જ રીતે આ પણ તેવું કાયના પણ મિક્સ સૂક્ષ્મ બાદર, વનસ્પતિ કાયના પણ મિક્સ સૂક્ષ્મ બાદર, પ્રત્યેક સાધારણ બધા બે ઇન્દ્રિય એ પણ એ જ રીતે સમજવું, પર્યાપ્ત પર્યાપ્ત। સંખ્યાતા વર્ષ ઉત્કૃષ્ટ, તે ઇન્દ્રિય સંખ્યાતા દિવસ, ચૌર ઇન્દ્રિય સંખ્યાતા માસ, ગર્ભ તિર્યંશ પંચેન્દ્રિય એમનું 7-8 ભવ, 3 પર્યુપમ 7 કરોડ પૂર્વ વર્ષ થાય છે, કર્પદ મનુષ્યનું પણ એ જ રીતે સેમ, દેવ નારકોનું સ્વકાય સ્થિતિ નથી હોતી। પછી હવે સ્વકાય સ્થિતિની જ્યારે આપણે વિચારણા કરતા હોઈએ તો ત્યારે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય જે છે તે આપણે આગળ જોયા મુજબ તે નિગોદનો સમાવેશ આ સાધારણ વનસ્પતિ કાયની અંદર થાય છે, અથવા તો સાધારણ વનસ્પતિ કાયનો બીજો નામ નિગોદ જ છે કે અનંત કાય છે। અને તે નિગોદ કે અનંતકાય કે સાધારણ વનસ્પતિ કાયના બે ટાઈપ્સ છે, એક તો સૂક્ષ્મ અને બીજો બાદર। બાદરની હમણાં વાત નહીં કરીએ, માત્ર સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય કે સૂક્ષ્મ નિગોદ કે માત્ર સૂક્ષ્મ અનંતકાય એનો માત્ર વાત કરીએ તો તે બે પ્રકારે આપણે જોયેલું છે, સામ્યવારિક અને અસામ્યવારિક। આપણે સામ્યવારિકને વ્યવહાર રાશિથી ઓળખતા હોઈએ છીએ અને અસામ્યવારિકને અવ્યવહાર રાશિના નામે આપણે ઓળખતા હોઈએ છીએ, જો એવા બે આપણે જોયેલા છે। તો જો સામ્યવારિકની વાત કરતા હોઈએ તો એની અંદર એની કાય સ્થિતિ કેટલી આપણે કહી શકીએ વિચારવાનું। સામ્યવારિક એટલે વ્યવહાર રાશિ વાળા જીવ છે, તો એ અવ્યવહારમાંથી નીકળી ચૂક્યા છે એટલે એમની સામ્યવારિક તરીકે એની કાય સ્થિતિ કેવી છે, તો એની સ્થિતિનો સ્ટાર્ટ થઈ ગયો છે, સામ્યવારિકનો સ્ટાર્ટ થઈ ગયો છે અને એનો અંત પણ આવી શકે છે। પછી અસામ્યવારિક, એની અંદર બે ભેદ છે, એક તો એવા જીવો કે જે ક્યારે પણ અવ્યવહારમાંથી બહાર નથી નીકળી શકવાના, કોણ છે તો આગળના ગ્રંથોની અંદર આપણે સમજી ગયા છીએ કે ભણ્યું હશે આગળ, જાતિ ભવ્ય જીવો, તે ક્યારે પણ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નથી આવી શકવાના, એમની સ્થિતિ કે કાય સ્થિતિ કેવી છે તો અનાદિ અનંતની।
અનાદિ એટલે એની સ્થિતિ એવા ટાઈપની પર્યાય સ્ટાર્ટ જ નથી થઈ એવી કાય સ્થિતિ પહેલાંથી છે જેનું સ્ટાર્ટિંગ હતું જ નહીં એટલે અનાદિ અને એનો અંત ક્યારે આવશે તો ક્યારે નહીં આવે સૂક્ષ્મ સાધારણમાં જ તે રહેવાના છે જાતિ ભવ્ય જીવો એવાને માટે અસામ્યવારિક વાળા એવા જાતિ ભવ્ય જીવોના માટે તેમની કાય સ્થિતિ કેવી તો અનાદિ અનંત પછી કેટલાક એવા ભવી ને અભવી જીવો છે કે જેઓ અવ્યવહાર રાશિની ગોદમાંથી બહાર નીકળી શકે છે અને અલગ અલગ એવા ભવો કરી શકે છે વ્યવહાર રાશિની અંદર તો એવાને માટે આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની કાય સ્થિતિ કેવી હોય તો અનાદિથી હતી અને અંત થવાનું છે એવી અસામ્યવારિકની સ્થિતિનો એના હિસાબે અનાદિ શાંત એવા જીવોના માટે તો અનાદિ અનંત કોનું અસામ્યવારિક રાશિવાળા એવા જાતિ ભવ્ય જીવોનો અનાદિ અનંત પછી અનાદિ શાંત કોનું તો અસામ્યવારિક રાશિવાળા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયવાળા નિગોદ કે જેમનું આગળ તેવા ટાઈપની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવાના છે ભવી હોય કે અભવી હોય તેવા પણ નોન જાતિ ભવ્ય જીવ શોર્ટમાં તેમની સ્થિતિ કાય સ્થિતિ કેવી તો અનાદિ શાંત પછી સાદી શાંત કોની તો એવા જીવ કે જે વ્યવહાર રાશિમાં આવી ગયા છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયમાંથી નીકળી ગયા છે એવા અને હવે અલગ અલગ ટાઈપના કોઈ પણ ભવો તે કરી રહ્યા છે અને પછી પાછા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અંદર આવ્યા તો હવે તે ફોરએવર ત્યાં સૂક્ષ્મ સાધારણમાં નથી રહેવાના એની સ્થિતિ તો ત્યાંથી અંત થવાની છે સૂક્ષ્મ સાધારણની અંદર ગયા પછી ત્યાંથી બહાર પૃથ્વી કાય અપકાય વગેરે કોઈ ભવની અંદર આવી જશે પાછા ભલે તે જઈ શકે નિગોદમાં સૂક્ષ્મ સાધારણમાં પણ અનંત કાળ માટે ત્યાં જ નથી રહેવાના ફોરએવર એવી તેમની સ્થિતિનો તો એક ક્યારે ને ક્યારે અંત તો આવવાનો છે વ્યવહાર રાશિવાળા જે છે તેમની અને એ પણ અંત આવવાનું છે એટલે એની સૂક્ષ્મ સાધારણપણાની સ્થિતિનો એવું ભલે ભવી હોય કે અભવી હોય કોઈ અભવી સમજો કે અવ્યવહારમાંથી બહાર આવ્યો અને પૃથ્વી કાય અપકાય વગેરે કોઈ ભવ કર્યા પછી હવે તે સૂક્ષ્મ સાધારણની અંદર ગયો તો ત્યારે તેનો સાદી થયો એ સ્થિતિનો પછી તે સમજો કે એક કોળા કોળી સાગરૂપમ તેને વ્યતીત કર્યો ત્યાં સૂક્ષ્મ સાધારણની અંદર પછી ત્યાંથી બહાર નીકળીને પૃથ્વી કાય આદિની અંદર આવી ગયો ત્યારે કહેવાયું કે તેની સૂક્ષ્મ સાધારણપણાની જે સ્થિતિ છે તેનો અંત આવી ગયો ભલે તે અભવી છે તો પણ અભવી હોય એટલે તે કાયમ માટે સૂક્ષ્મ સાધારણમાં રહે છે એવું કોઈ નિયમ નથી એવું માત્ર નિયમ છે અભવીન માટે કે તે મોક્ષ ક્યારે પ્રાપ્ત નથી કરી શકવાનું બસ એમ તો ભવીના માટે પણ એવું જ સેમ સમજવાનું કે ભવી કોઈ છે તે અવ્યવહારમાંથી બહાર આવી ગયો અને તે વ્યવહાર રાશિની અંદર આવી ગઈને પછી સૂક્ષ્મ સાધારણની અંદર ગયો ત્યાં તેની સ્થિતિનો સ્ટાર્ટ થયો અને પછી ત્યાંથી બહાર નીકળશે સૂક્ષ્મ સાધારણમાંથી બીજો કોઈ ભવ કરશે ત્યારે તેનો અંત આવી જશે એવી સ્થિતિનો એટલે એવા ટાઈપના જીવન માટે તેની કાય સ્થિતિ સાદી શાંત સમજવી આ રીતે આપણે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયના માટે અલગ અલગ કાય સ્થિતિઓ જોઈ પછી હવે આગળ ગ્રંથકાર શ્રી આ રીતનું ટેબલ આપતા બતાવે છે આ કાય સ્થિતિનું છે આખો ટેબલ પ્રત્યેકને આશ્રયને પ્રત્યેક એટલે દરેકને આશ્રયને કેટલી તે ઓગથી એટલે કે જનરલી કેટલી તે કાલથી અને ક્ષેત્રથી તેમની કાય સ્થિતિ પર્યાપ્તા હોય તે જીવો તો તેમની કેટલી કાય સ્થિતિ અલગ અલગ જીવોની અને સર્વની જગન્ય કાય સ્થિતિ કેટલી તે અહીંયા બતાવ્યું છે આ બધા તિર્યન છે અહીંયા સુધી પછી આ સમોર છે મનુષ્ય આ ગર્ભદ મનુષ્ય આ દેવ અને નારકીનો એક સાથે બતાવે દેવ નારકીનો તો સૌથી ઈઝી છે કાય સ્થિતિ તેમની હોતી જ નથી ભવ સ્થિતિ ભલે હોય છે પણ કાય સ્થિતિ નહીં હોય તેમની ઓકે તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ થી તો સૂક્ષ્મ પૃથ્વી કાય એ પર્યાપ્ત પણ હોઈ શકે ને અપર્યાપ્ત પણ હોઈ શકે છે મિશ્ર પણ અહીંયા બતાવ્યું દરેકને આશ્રયને પર્યાપ્ત અપર્યાપ્ત બંનેને આશ્રય મિશ્રપણે બતાવ્યું કાલથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી તેમની કાય સ્થિતિ
અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશની અંદર જેટલા આકાશ પ્રદેશો છે તે એક એક સમયે આપણે કાઢતા જઈએ તો તે સંપૂર્ણ લોકાકાશ પ્રદેશોને અપહરણ કરતા કેટલા ટાઈમ લાગે, તેટલા પ્રમાણનો ટાઈમ એની કાય સ્થિતિ બતાવી. ક્ષેત્રથી જો ગણવાનમાં આવે તો એટલે એક લોકાકાશ કેટલું છે તો એક ચૌદરાજ લોક જેટલું છે તેને એક એક લોકાકાશ કહેવાય. આની અંદર છે ને આકાશાસ્તિકાય, એના કેટલા પ્રદેશો છે આ આ ચૌદરાજ લોકની અંદર તેને એક લોકાકાશ કહેવાય. અને એવા અસંખ્યાતા લોકાકાશ આપણે સમજીએ તો એ અસંખ્યાતા લોકાકાશની અંદર ટોટલ કેટલા આકાશ પ્રદેશો હોય, તે દરેક આકાશ પ્રદેશને એક સમયમાં એક આકાશ પ્રદેશને બહાર કાઢવાનું અથવા તો અપહરણ કરવાનું. આમ તો કોઈ કરી શકવાનું નથી અને ન તો અસંખ્યાતા આકાશો છે એવા લોકાકાશો, પણ આ ગણતરી કરવા માટે એ રીતે બતાવ્યું છે. તો એ જેટલું ટાઈમ લાગે બધા આકાશ પ્રદેશોને અપહરણ કરતા તેટલો ટાઈમ બતાવ્યો છે એમની આ કાય સ્થિતિ. અને બીજા વર્ડ્સમાં એમ પણ કહી શકાય શું કે આનો મિનિંગ શું થયો, અસંખ્યાતા લોકાકાશ પ્રદેશના દરેક આકાશ પ્રદેશને એક એક સમય અપહરતા કેટલું ટાઈમ લાગ્યું, એનો મિનિંગ એ જ થયું કે અસંખ્યાતા ચૌદરાજ લોક હોય એની અંદર જેટલા આકાશ પ્રદેશો છે ટોટલ અસંખ્યાત જ થાય, અનંત નહીં થાય. તો એ અસંખ્યાતા આકાશ પ્રદેશો આપણે જો ગણીએ તો સમજો કે અસત કલ્પનાએ 1 કરોડ આકાશ પ્રદેશ, આમ તો અસંખ્યાતા છે તો પણ આપણે આમ જ વ્યક્ત કરી શકીએ એના માટે માત્ર એક્ઝામ્પલ આપું છું, 1 કરોડ એમ નહીં સમજતા. તો 1 કરોડ જો સમજો કે બની ગયા ટોટલ કરીએ તો અસંખ્યાત આકાશ પ્રદેશોનો ટોટલ સમજો 1 કરોડ થાય છે આકાશ પ્રદેશ. તો આપણે એક એક સમયે દરેક સમયે એક આકાશ પ્રદેશ અપહરીએ ત્યારે તે 1 કરોડ આકાશ પ્રદેશો એન્ડ થાય કે કમ્પ્લીટ થાય. અને આપણે એ કેટલા સમય લાગ્યા એને ટોટલી કમ્પ્લીટલી અપહરણ કરતા 1 કરોડ જ લાગ્યા, કારણ 1 કરોડ આકાશ પ્રદેશ છે, દરેક સમયે એક એક આકાશ પ્રદેશ અપહરીએ છીએ એટલે 1 કરોડ છે. તો 1 કરોડ સમય લાગશે કમ્પ્લીટલી અપહરણ કરતા. તો એનો બીજો મિનિંગ શું થયું કે જેટલા નંબરના આકાશ પ્રદેશો છે અસંખ્યાતા લોકાકાશોની અંદર એટલા સેમ સમયોનું ટાઈમ ડ્યુરેશન સમજવાનું આની કાય સ્થિતિ એમ. પછી એ જ પ્રમાણેનું સેમ છે સૂક્ષ્મ અપકાયનું, સૂક્ષ્મ તેવું કાય, સૂક્ષ્મ વાવ કાય, આ બધાનું સેમ છે અસંખ્યાત ઉત્સર્પેણી અવસર્પેણી કાળથી અને ક્ષેત્રથી. આપણે હમણાં જોઈએ એ પ્રમાણે અસંખ્યાતા લોકાકાશની અંદર રહેલા જે આકાશ પ્રદેશો છે ટોટલ દરેક એક એક સમયે તેને અપહરણ કરતા કેટલો ટાઈમ લાગે તે એટલી કાય સ્થિતિ. પછી ઓગથી કાળથી અસંખ્યાત ઉત્સર્પેણી અવસર્પેણી અને ક્ષેત્રથી સેમ હમણાં આપણે જોયું તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ. પછી પર્યાપ્તાની જોઈએ તો દરેકની પૃથ્વીકાયની હિસાબે સેમ, પ્રત્યેક પૃથ્વીકાય મુજબ. પછી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એની માટે બતાવ્યું કાળથી અનંતા ઉત્સર્પેણી અવસર્પેણી કાય સ્થિતિ, ક્ષેત્રથી અનંત લોકાકાશ પ્રદેશ જો હોય એના ટોટલ કેટલા આકાશ પ્રદેશો થાય તેટલો પ્રમાણનો ટાઈમ ડ્યુરેશન એ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયનું સમજવાનું. હવે એ જો અસમયાવારિક હોય એટલે એ પણ જાતિ ભવ્ય જો હોય તો પછી તેના માટે તો આ અનંત ક્યારે પણ એન્ડ જ નથી થવાનો, ઘણો મોટો કાળ એના માટે સમજવાનો. કાળથી તે અનંત ઉત્સર્પણી અવસર્પણી કે અનંત પૂતગલ પરાવર્ત કાળ એના માટે. અને જો બીજો હોય સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એવો, એના માટે ઓછું ટાઈમ ડ્યુરેશન કે જે બહાર આવવાનું હોય તે જાતિ ભવ્ય નહીં હોય તો તેના માટે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સમજવાનું. પણ એનો આગલે કરતા આગળ પ્રીવિયસલી જે જોઈએ એના કરતા ઓછો ટાઈમ ડ્યુરેશન એમ. પછી આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય એનો ઓગથી કેટલો કાળથી ને ક્ષેત્રથી, તો તે અહીંયા આપણે જે જોયું આ અનંતવાળું એ જ રીતે અહીંયા બતાવે છે પ્રત્યેકવત. અહીંયા પ્રત્યેક આશ્રયની છે ને તો એ જ બતાવે પ્રત્યેકવત, એટલે અહીંયા જે બતાવે એ જ રીતે અહીંયા પણ સમજવાનું.
एज अहीं पर्याप्त आना पृथक एटले अहीं जे बताव्यु प्रत्येक आश्रय ने जेटलू एटलू सेम अहीं प्रत्येक वत बताव्यु छे एना हिसाबे ज समझवानो। अहीं पण सेम प्रत्येक पृथ्वी मुजब एटले अहीं पृथ्वीकाय वगैरे जे बताव्यु प्रत्येक आश्रयनी अंदर अहीं तेज सेम अहीं समझवानो बतानो। असंख्यात उत्सर्पिणी अवसर्पिणी अने असंख्यात लोकाकाश पछी आ बादर पृथ्वी कहे एनु कार्ड थी 70 कोड़ाकोड़ी सागरूपम 70 कोड़ाकोड़ी सागरूपम कार्ड थी बताव्यु एटले केटलू थाय तो 3.5 कार्ड चक्र थाय। एक कार्ड चक्र नु 20 कोड़ाकोड़ी सागरूपम होय छे एक कार्ड चक्र ने 70/20 करिए तो 3.5 आवी जाय तो एटला 3.5 कार्ड चक्र नु आवे छे कार्ड थी उत्कृष्ट एमनु बादर पृथ्वी कायनु काय स्थिति क्षेत्र थी एनी गणना बताएल नथी। कारण आ केवू छे क्षेत्र थी आपणे जो गणीए तो असंख्यातनी जो गणतरी करवी होय तो क्षेत्र थी गणवामां आवे पण आ तो केटलू छे लिमिटेड छे। आपणे 70 कोड़ाकोड़ी सागरूपम कही शकीए जो अहींया एम होय के असंख्यात उत्सर्पिणी तो पछी अहींया बतावे शास्त्रकार भगवान तो क्षेत्र थी केटलू ते पण आ तो अहींया फिगर आवी गयो छे स्पेसिफिक એટલે આની ગણતરી નથી બતાવી એને કરવાની જરૂર નથી આ ક્ષેત્રથી કેટલું તે આ 70 કોડાકોડી સાગરપ્રમ બાદર પૃથ્વી કાય બાદર અપકાય બાદર તેવું કાય બાદર વાવું કાય બાદર સાધારણ વનસ્પતિ કાય અને બાદર પ્રત્યેક વનસ્પતિ કાય અહીંયા સુધી બધાને માટે સેમ જ છે 70 કોડાકોડી સાગરપ્રમ એ જ રીતે સેમ 70 કોડાકોડી સાગરપ્રમ ઓકથી બતાની સમજવાની પછી પર્યાપ્તાની અલગથી જોવામાં આવે તો આ ઓગથી બધાની એકલી કેટલી તો પર્યાપ્તને અપર્યાપ્ત બંનેનો એડિશન કરીને આ હતું પણ આ હવે માત્ર પર્યાપ્તાની જો જોઈએ તો કેટલી તો સંખ્યાતા 1000 વર્ષ એ છે બાદર પૃથ્વી કાયનું અને એ પણ સ્પેસિફિકલી જોઈએ તો બે નહીં અહીંયા વાન કરી લેવાનું એક મિનિટ 1,76,000 વર્ષ 1,76,000 વર્ષ એટલું બાદર પૃથ્વી કાયનું પર્યાપ્ત એની કાય સ્થિતિ। હવે આ ફિગર ક્યાંથી કઈ રીતે આવ્યો તો શાસ્ત્રકાર ભગવંતોએ એમ બતાવ્યું છે કે પૃથ્વી કાય આદિ જે પણ જીવો છે તેમની પર્યાપ્તપણાની કાય સ્થિતિ કઈ રીતે જાણવી તો તેમની આયુષ્ય સ્થિતિ જેટલી હોય ઉત્કૃષ્ટ બાદર પૃથ્વી કાયની કેટલી છે 22,000 એટલે 22,000 વર્ષ આપણે જોયેલું છે જો એની આયુષ્ય સ્થિતિ કે ભવસ્થિતિ જેટલી હોય તેથી તે જીવો પોતાની તે સંપૂર્ણ સ્થિતિ ભોગવટો પોતાના જ સ્વસ્થાનની અંદર જ આંતરે આંતરે ઉપજવાથી 7-8 ભવ વડે કરે છે કારણ કે તેના પર્યાપ્ત ભવો એટલા જ થાય છે। પછી નવમે ભવે તે જીવોની અંદર પર્યાપ્તપણું પ્રાપ્ત ન કરે પણ સ્થાનાંતર થાય એ રીતે જ્યારે પૃથ્વી કાય એક ભવ આશ્રયને 22,000 વર્ષની કાય સ્થિતિ વાળો હોય છે તો એ 8 ભવ જો કરે એમ જ 22,000 વર્ષ વાળા તો 22 × 8 કરીએ તો 176,000 થાય એટલે 176,000 વર્ષ થાય એ રીતે આ આવ્યો છે ફિગર પર્યાપ્તાને માટે। એ જ પ્રમાણે બાદર અપકાયને માટે પણ જાણવો 22,000 પૂર્વે 7,000 યર્સ છે આનું બાદર અપકાયનું 7 × 8 કરીએ તો 56,000 થઈ જાય વર્ષ તો એ અહીંયા 56,000 પછી 24 દિવસ આનું બાદર તેવું કહે 24 દિવસ એ પણ એ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી લેવાનું તો એ 24,000 વર્ષ બાદર વાયુ કાયનો બતાવ્યું છે 3,000 વર્ષનું હોય છે આનું એક જ આયુષ્ય ટોટલ ઉત્કૃષ્ટ તો એ 8 વખત જો કરે એમ કન્ઝિક્યુટિવ મેક્સિમમ એટલું જ કરી શકે। હમણાં આપણે સમજ્યા કઈ રીતે આ ગણતરી કરવામાં આવેલ છે તો એ રીતે 24,000 વર્ષ આવી ગયા પછી બાદર સાધારણ વનસ્પતિ એના સંખ્યાતા 1,000 વર્ષ આ યાદ રાખવાનું અને બાદર પ્રત્યેક વનસ્પતિ કાય એના 80,000 વર્ષ આ 80,000 કઈ રીતે આવ્યો તો 10,000 યર્સ આનું બતાવ્યું છે ને પ્રત્યેક વનસ્પતિ કાય 10,000 વર્ષના 8 ભવો કરી દે તો 10 × 8 થઈ જાય 80,000 વર્ષ
એના હિસાબે બાદર પ્રત્યેક વનસ્પતિ, હવે પ્રત્યેક વનસ્પતિ કહે તો બાદર જ હોય, એટલે એનું 80,000 વર્ષ સમજવાનું. ક્વેશ્ચન છે કે ઓગથી એટલે શું? તો ઓગથી એટલે સામાન્યથી જનરલી બતાવ્યું છે, પર્યાપ્ત કે અપર્યાપ્તની વિચારણા નહીં કરીએ તો, એટલે પર્યાપ્ત પ્લસ અપર્યાપ્ત બંનેને મિક્સ એડ કરી લઈએ, બંનેને સમજીએ ભેગું, તો કેટલું? તો આટલું. અથવા તો પૃથ્વી કાયની અલગ, અપ કાયની અલગ, તેવ કાયની અલગ, એ રીતે અલગ અલગ આપણે વિચારણા નહીં કરીએ, બધા એકેન્દ્રિય સૂક્ષ્મ એનો માત્ર વિચારણા કરીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયની ઓગથી કેટલી? તો આ આટલી. બાદર એકેન્દ્રિયની ઓગથી કેટલી? એ બધું આપણે વિચારણા કરીએ તો એને પણ ઓગથી કહેવાય છે. એટલે ઓગથી જે વર્ડ છે એનો મિનિંગ શું થાય? સામાન્યથી કે જનરલી, સ્પેસિફિકલી નહીં, જનરલી. એમ તો ક્યાં હતા આપણે? બે ઇન્દ્રિય એનું પ્રત્યેકને આશ્રયીને સંખ્યાતા 1,000 વર્ષ, બે ઇન્દ્રિય તે ઇન્દ્ર ચૌર ઇન્દ્રિય એ બધાને એડ કરી લઈએ તો, એટલે બે ઇન્દ્રિયનું સંખ્યાતા 1,000 વર્ષ, તે ઇન્દ્રિયનું સંખ્યાતા 1,000, આના સંખ્યાતા 1,000, આપણે ગાથામાં જોયું હતું સંખ્યાતા 1,000 વર્ષ ઓગથી, એટલું હોય છે. પણ દરેકના અલગ અલગ જોઈએ તો અલગ હોય છે, પર્યાપ્તના અલગ અલગ થી. એટલે સંખ્યાતા વર્ષ માત્ર હોય છે બે ઇન્દ્રિયના, સંખ્યાતા દિવસ હોય છે તે ઇન્દ્રિયના, ચૌર ઇન્દ્રિયના સંખ્યાતા માસ હોય છે. પછી સમૂરછેમ તિર્યંચ પંચેન્દ્રિય, સમૂરછેમ તિર્યંચ પંચેન્દ્રિયનું બતાવ્યું 7 પૂર્વ કરોડ વર્ષ પ્રત્યેકને આશ્રયીને, અને ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિયનું 3 પલ્યોપમ અને 7 પૂર્વ કરોડ વર્ષ એટલું. હવે આ સમૂરછેમ તિર્યંચનું 7 પૂર્વ કરોડ વર્ષ કઈ રીતે બતાવ્યું? એ તિર્યંચ પંચેન્દ્રિયના 7 કે 8 ભાવ થાય છે, એમાં જો તે સમૂરછેમ હોય તો 7 જ ભાવ થાય, 8 નહીં થાય. એમ કારણ, 8મો ભાવ જો તે કરે તિર્યંચ વાળો તો તે યુગલિકપણાનું, અને યુગલિક કોઈ સમૂરછેમ નહીં હોય, તે ગર્ભ જ હોય. એમ એટલે 7 પૂર્વ કરોડ વર્ષ માત્ર બતાવ્યા, અને એ આપણે આગળ જોયું એ પ્રમાણે, એક મિનિટ આપણે ટેબલ બતાવું, 1 પૂર્વ કરોડ વર્ષના પણ સમૂરછેમ તિર્યંચો હોય છે આ જલચરો. ઉત્કૃષ્ટપણાનું કોનું છે બધામાંથી સમૂરછેમોનું? તો આનું છે, 1 કરોડ પૂર્વ વર્ષ. એટલે 7 ભવો એને કર્યા સમૂરછેમ તિર્યંચ પંચેન્દ્રિયના 7 પૂર્વ કરોડ વર્ષના, તો એ કોણ હોવાનું? સમૂરછેમ જલચર હોવાનું. એની અંદર એ જ ગણેલું છે, કારણ બીજા કોઈ સમૂરછેમ તિર્યંચ પંચેન્દ્રિયનું 7 પૂર્વ કરોડ વર્ષ છે જ નહીં. એટલે 1-1 કરોડ પૂર્વ વર્ષ માત્ર સમૂરછેમ જલચરનું જ છે, બીજાનું તો એનાથી નાનું નાનું છે, એટલે એમનું આની અંદર નહીં આવે ગણેલું, એમ આપણે સમજી શકીએ. અને 7 ભવોથી વધારે એ નહીં કરે સમૂરછેમ તિર્યંચ પંચેન્દ્રિય પણ, એટલે પણ આ ફિગર આપણે સમજી શકીએ. પછી ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય એનું હવે જો જોઈએ તો 3 પલ્યોપમ અને 7 પૂર્વ કરોડ વર્ષ. એ હવે 3 પલ્યોપમ કોનું? તો 8મો ભાવ તેનું જે છે યુગલિકપણાનું, તે 3 પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્યવાળું, અને 7 ભાવો પ્રીવિયસલી તેના જે છે નોન યુગલિક વાળા એના 1-1 પૂર્વ કરોડ વર્ષ વાળા, ટોટલ થઈ જાય 3 પલ્યોપમ અને 7 પૂર્વ કરોડ વર્ષ. પછી ઓગથી 1,000 સાગરોપમ અને સંખ્યાતા વર્ષ. પછી આગળ પર્યાપ્તાનું માત્ર જોઈએ તો પૃથક્ત્વ શત સાગરોપમ, શત એટલે કે 100, અને પૃથક્ત્વ એટલે 2 થી 9, એટલે 200 થી 900 સાગરોપમ એટલું. પછી સમૂરછેમ મનુષ્યો એમનું અંતર્મુહૂર્ત પૃથક્ત્વ છે માત્ર, પછી ઓગથી એટલું જ અંતર્મુહૂર્ત પૃથક્ત્વ, અને પર્યાપ્તાની વિચારણા અહીંયા નહીં આવે, કારણ સમૂરછેમ મનુષ્ય બધા કમ્પલસરી કહેવાય છે તો અપર્યાપ્ત જ હોય છે, એટલે અહીંયા ક્રોસ મૂકી દીધો. પછી ગર્ભજ મનુષ્યો એમની વિચારણા પ્રત્યેકને આશ્રયીને 7 પૂર્વ કરોડ વર્ષ અને 3 પલ્યોપમ, અહીંયા આપણે જે રીતે જોયું 3 પલ્યોપમ વાળું છે તે યુગલિક મનુષ્ય, અને 7 એના આગળના પ્રીવિયસ ભવો નોન યુગલિકપણા વાળા ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા 1 પૂર્વ કરોડ વર્ષ વાળા.
ટોટલ ત્રણ પલ્યપમ અને સાત પૂરા કરોડ વર્ષ, એટલું તેનું કાય સ્થિતિ ગર્ભજ મનુષ્યની, ઓગથી પણ આટલી જ સેમ ઉત્કૃષ્ટિ અને પર્યાપ્તાની પૃથક. અહીંયા વિચારણા કરાય યોગ્ય નથી, કારણ આ બધા પર્યાપ્તા છે એટલે આ પણ એટલી જ સેમ સમજી લેવાની, પર્યાપ્તા જ છે તે. આ જે વિચારણા અહીંયા કરેલી છે તે. પછી દેવ અને નારકી, એમની કાય સ્થિતિ હોતી નથી, દેવ મૃત્યુ પામે દેવ નહીં બને, એ જ રીતે નારકી મૃત્યુ પામે પાછો નારકી નહીં બને, એના હિસાબે અહીંયા બતાવ્યું છે કે તેમની કાય સ્થિતિ નથી હોતી એમ. હા, બીજું અહીંયા એક તે રહી ગયું કે પંચેન્દ્રિયોમાં જ આપણે જો જોઈએ તો પંચેન્દ્રિયોની અંદર, પંચેન્દ્રિય પણાની અંદર જ કોઈ જીવ ભ્રમણ કરતો રહે તો તે સાધિક હજાર સાગરોપમ કાળ માત્ર ભ્રમણ કરી શકે. 1000 સાગરોપમ જો પસાર થઈ ગયા તેના, તો પછી તેને પંચેન્દ્રિયપણું ગુમાવવું પડે, તેને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની અંદર આવવું પડે કમ્પલસરી, પંચેન્દ્રિયપણું ચાલ્યો જાય. બીજું, પંચેન્દ્રિયની પર્યાપ્તપણાની સ્થિતિ સાગરોપમ પૃથક્ત્વ બતાવી છે એમ યાદ રાખવાનું. અને બે ઇન્દ્રિય આદિ ત્રસ જીવોની અંદર તેનું ભ્રમણ કાળ એકી સાથે કન્ઝિક્યુટિવ કેટલું બતાવ્યું તો સંખ્યાતા વર્ષ અધિક 2000 સાગરોપમ બતાવ્યા છે. એટલો ટાઈમ ડ્યુરેશન તેણે જો બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયની અંદર પસાર કરી લીધો કન્ઝિક્યુટિવલી, એકેન્દ્રિયમાં નહીં ગયો હોય એ રીતે, તો પછી તેને 2000 સાગરોપમથી સાધિક કેટલાક સંખ્યાતા વર્ષ જો પસાર થઈ જાય તો ત્યારે તેને કમ્પલસરી તે હવે છોડી દેવું પડશે, એકેન્દ્રિયમાં આવી જ જાય પછી કમ્પલસરી. પછી હવે એકેન્દ્રિયપણાની અંદર અમુક ટાઈમ તેને પસાર કરી પાછું હવે તે બે ઇન્દ્રિય વગેરેની અંદર આવી શકે, પણ એક વખત તો તેને એકેન્દ્રિયની અંદર જવું જ પડે. આ રીતે પણ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. બીજું, હજી બાદર વનસ્પતિકાયની અંદર આપણે વિચારીએ તો એના માટે શાસ્ત્રકાર ભગવંતે બતાવ્યું કે તેની કાય સ્થિતિ 70 કોળાકોળી સાગરોપમ છે, અને એની અંદર 70 કોળાકોળી સાગરોપમ જે બતાવી દીધું બાદર પ્રત્યેક વનસ્પતિ કાય, તો એમાં ફિગર આવી ગયો એટલે પછી ક્ષેત્રથી વિચારણા કરવાની જરૂર નથી, કાળથી માત્ર એટલું. અને બાદર વનસ્પતિ કાયની અંદર જો આપણે બાદર પ્રત્યેક અથવા તો બાદર સાધારણ એ બંને ભેદ ભેગા વિચારીએ, એટલે માત્ર બાદર વનસ્પતિ કાયની કાય સ્થિતિ વિચારીએ અને પ્રત્યેક અને સાધારણ બંનેના ભેદ નહીં પાડીએ, બંનેનો મિક્સ કરીને વિચારીએ બાદર વનસ્પતિ કાયનું ભેગી, તો પછી તે બાદર વનસ્પતિ કાયની કાય સ્થિતિ કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી 18 પૂતગલ પરાવર્ત કાળ જેટલી બતાવી છે, કારણ કે બાદર પ્રત્યેકથી બાદર સાધારણની અંદર અને બાદર સાધારણથી બાદર પ્રત્યેકની અંદર એમ રીતે વારંવાર જીવ અહીંયા ત્યાં આવ જાવ કરીને પછી 18 પૂતગલ પરાવર્ત સુધી તે બાદર વનસ્પતિ કાયની અંદર ભમી શકે છે અને પછી સ્થાનાંતર થાય જ કમ્પલસરી. એટલે આ રીતે ટોટલ બતાવ્યું છે વૈશન જે એકેન્દ્રિયમાં સૂક્ષ્મ કે બાદર ત્રસપણામાંથી. આ તો ત્રસપણામાંથી ભલે સૂક્ષ્મમાં આવ્યા કે બાદર એકેન્દ્રિયમાં આવ્યા, તો પણ ત્રસપણું તો ગુમાવી દીધું એક વખત, એટલે એક વખત સાવરમાં આવી ગયા એટલે પાછું તેની કાય સ્થિતિ એન્ડ થઈ ગઈ જે ત્રસવાળી હતી. ત્રસપણાની અંદરથી તે જીવે 2000 સાગરોપમથી અધિક એવા સંખ્યાતા વર્ષ જે ટાઈમ છે એટલું પસાર કરી લીધું, પછી હવે તે કમ્પલસરી તે ત્રસપણાને ગુમાવી બેસે એટલે એકેન્દ્રિયમાં આવી જાય, ભલે તે સૂક્ષ્મ એકેન્દ્રિય હોય કે બાદર એકેન્દ્રિય હોય એની વિચારણા નથી. એટલે માત્ર ત્રસપણામાંથી સ્થાવરમાં આવી ગયો બસ એટલી વિચારણા, અને પછી એવા સ્થાવરની અંદર અમુક ટાઈમ પસાર કરીને પાછો તે આવી શકે છે તરત આ ત્રસપણાની અંદર એમ. ઓકે, તો અહીંયા સુધી આ આપણે જોયું કાય સ્થિતિ. હા, એક આ રહી ગયું સર્વની જગન્ય કેટલી, તો પર્યાપ્તાની જગન્ય, અપર્યાપ્તાની જગન્ય કે ઉત્કૃષ્ટ અથવા સર્વની ઓગથી જગન્ય સ્થિતિ નાના કે મોટા પણ અંતર મુહૂર્તની છે. એટલે જગન્ય સ્થિતિ બધાની કેવી છે, તો અંતર મુહૂર્તની છે
બસ આટલું બતાવ્યું છે. અને દેવનારકીની તો હોતી જ નથી કાય સ્થિતિ, એ યાદ રાખવાનું. ઓકે, આટલા સુધી આપણે કાય સ્થિતિ જોયું. હવે આગળ નેક્સ્ટ પદાર્થને માટે આપણે ગાથા ગ્રહણ કરવાના છીએ. 266th ગાથા. આનું ફર્સ્ટ લાઈન આપણે જોઈ લીધી હતી, સેકન્ડ લાઈનનું વિવેચન બાકી છે ત્યાંથી કરવાનું. તો આ ગાથા પાછી આપણે જોઈ લઈએ. સવ્વે સિમ્પી જહન્ના અંત મુહૂર્તમ ભવેય કાયેય જોયણ સહસમહિયમ એગિંદિય દેહ મુક્કોસમ. હવે આની અંદર ફર્સ્ટ લાઈનનું આપણે જોઈ લીધું છે, એ કાય સ્થિતિની વિચારણા હતી. હવે આ સેકન્ડ લાઈન છે, ત્યાંથી અવગાહના દ્વાર સ્ટાર્ટ થાય છે તિર્યંચોનું. તો આના વિશેના અર્થ આપણે જોતા જઈએ એક એક કરીને. જોયણ સહસ મહિયમ એગિંદિય દેહ મુક્કોસમ. તો અહીંયા જોયણ એટલે યોજન, સહસમ અહીંયા અનુસાર હતો, પાછળ અહિયમ છે, અહિયમનો અ અને અહીંયાનો અનુસાર બંને મિક્સ થઈને સંધિ થઈને મ બની ગયો છે, એટલે સહસમ અહિયમ એટલે કેટલું થાય તો 1000 યોજનથી અધિક થાય છે. શું તો એગેન્દ્રિયનો એટલે કેન્દ્રીય જીવોનો દેહમ ઉક્કોસમ. દેહમ એટલે અહીંયા પાછું એ જ છે, અનુસ્વાર પ્લસ ઉક્કોસમનો ઉ એટલે મુ બની ગયો સંધિ થઈને. તો એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ શરીરની અવગાહના કેટલી તો 1000 યોજનથી અધિક એટલી થાય છે એ બતાવ્યું. હવે એ પણ જે છે 1000 યોજનથી અધિક એકેન્દ્રિયની, એ બધા જ એકેન્દ્રિયોની સામટોપણે કે ઓઘથી જોઈએ તો એટલી છે, પણ અલગ અલગથી જોવામાં આવે તો કેટલી હોય તે આપણે પછી આગળ જોવાના છીએ. અહીંયા આવશે આગળની ગાથાઓમાં. ગાથા નેક્સ્ટ આપણે ગ્રહણ કરીને આગળ જોતા જઈએ. એક મિનિટ, હા તો હાથ જોડીને ગ્રહણ કરજો. આ બીતી ચૌરિંદી શરીરમ બારસ જોયણ તિકોસ ચૌકોસમ જોયણ સહસ પણિંદિય ઓહે ઉચ્છમ વિશેષંતુ. હવે આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરેના શરીરોની અવગાહનાઓ બતાવી છે. બી તી ચૌરિંદી એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય એમના શરીરમ એટલે શરીરો, તેમની ઊંચાઈ અનુક્રમે બતાવી. બારસ જોયણ, બાર યોજન બે ઇન્દ્રિયનું, પછી તે ઇન્દ્રિયનું તી કોષ, કોષ એટલે કે ઘાવ સમજવાનું. ચૌરિંદી એટલે ચૌરિન્દ્રિયનું ચૌકોસમ એટલે કે ચાર ઘાવનું બતાવ્યું છે ઉત્કૃષ્ટ શરીરની ઊંચાઈ કે અવગાહના. પછી જોયણ સહસ પણિંદિય ઓહે ઉચ્છમ વિશેષમતુ. જોયણ સહસ, સહસ એટલે 1000 યોજન, એ કેટલું કોનું છે તો પણિંદિય એટલે પંચેન્દ્રિય તિર્યંચોનું ઉત્કૃષ્ટ શરીર 1000 યોજનો અહીંયા બતાવ્યો છે. પછી ઓહે ઉચ્છમ વિશેષમતુ, આ જે પણ બતાવ્યું તે ઓહે એટલે કે ઓઘે, ઉચ્છમ વિશેષમતુ એટલે કે કઈ શું, હવે વિશેષમ એટલે કે વિશેષે, તું એટલે કે વળી, આટલું જે બતાવ્યું તે ઓઘે બતાવ્યું. હવે વિશેષે કરીને કહેવાના છીએ આગળ. આ પ્રમાણે ગ્રંથકાર શ્રીએ અહીંયા બતાવ્યું છે. નેક્સ્ટ ગાથા આપણે ગ્રહણ કરીએ. અંગુલ અસંખ ભાગો સુહુમ નિગો અસંખ ગુણવાઉ તો અગણિત આવ તત્તો સુહુમ ભવે પુઢવી. આના વિશેના અર્થ જોઈ લઈએ. અંગુલ અસંખ ભાગો સુહુમ નિગો એટલે સૂક્ષ્મ નિગોધ, સુમ એટલે સૂક્ષ્મ, નિગો એટલે કે નિગોધ. તો સૂક્ષ્મ નિગોધનું બતાવ્યું. અંગુલનો અસંખ્યાત્મ ભાગ પ્રમાણનો હોય છે તેની અવગાહના. પછી એના કમ્પેરિઝનમાં આગળ આગળના જીવોનો બતાવતા જાય છે કે આનો બતાવી દીધું અંગુલનો અસંખ્યાત્મ ભાગ. હવે નેક્સ્ટ જે બતાવશું તે કેટલું છે આના કમ્પેરિઝનમાં, તો અસંખ્યાત ગુણ મોટું એટલે કે અંગુલનો અસંખ્યાત્મ ભાગ ઇન્ટુ અસંખ્ય કરીએ મલ્ટીપ્લાય આને
એટલું મોટું થાય છે કોનું તો વાવ, એ પણ કેવું તો સુહુમ વાવ, સૂક્ષ્મ વાવ કહેવાય. પછી આ જે સૂક્ષ્મ વાયુ કઈ બતાવ્યું તેનું તો અગણિત આવું તત્વો સુહુમાં ભવે પૂટવી, તો અહીંયા વાવ કાયનું બતાવ્યું, એનાથી તો એટલે કે તેનાથી કે તેથી પછી, અગણી અગણી એટલે તેવું કહે કે અગ્નિ, એ પણ કેવું છે તો સૂક્ષ્મ, તો સૂક્ષ્મ વાયુ કહે કરતા અસંખ્યાત ગુણ મોટો આ છે સૂક્ષ્મ તેવું કહેનો અવગાના. પછી તેથી આવું, આવું એટલે કે અપ કહે, એ પણ સૂક્ષ્મ સમજવાનું. તો અહીંયા સૂક્ષ્મ તેવું કહેથી અસંખ્યાત ગુણ મોટો સૂક્ષ્મ અપ કહેનો. પછી તત્વો સુહુમાં ભવે પૂટવી, તત્વો એટલે કે તેથી, સુહુમાં એટલે સૂક્ષ્મ, ભવે એટલે કે હોય છે, પૃથ્વી એટલે પૃથ્વી કહે. તો અહીંયા જે તેવું કઈ બતાવ્યું એના કરતા અસંખ્યાત ગુણ મોટું હોય છે સૂક્ષ્મ પૃથ્વી કહેનો અવકાના, આટલું બતાવ્યું ક્રમસર. હવે નેક્સ્ટ ગાથા પણ ગ્રહણ કરી લઈએ. હા, તો હાથ જોડીને ગ્રહણ કરજો. તો બાયર વાવ ગણી આવું પુડવી નિગોય અણકમસો પત્તે વણ શરીરમ અહિયમ જોયણ સહસમ તું. આગળ જે બતાવ્યું એના આગળ વધતા કન્ટિન્યુએશનમાં છે. આ પ્રીવિયસલી કોણ હતો, લાસ્ટેસ્ટ એટલે લેટેસ્ટ કોનું જોયું આપણે, સૂક્ષ્મ પૃથ્વી કાયનો જોયું હતું. એના કરતા તો એટલે તેથી બાદર વાયુ કહે, બાયર વાયુ એટલે બાદર વાયુ કહે, તો સૂક્ષ્મ પૃથ્વી કાય કરતા બાદર વાયુ કાયનો અવગાના અસંખ્યાત ગુણ મોટું. પછી નેક્સ્ટ અનુક્રમે અહીંયા અગણી હતો એ અનો લોપ થઈ ગયો છે એટલે તેવું કહે, બાદર તેવું કહેનો બાદર વાયુ કાય કરતા અસંખ્યાત ગુણ મોટો અવગાના. પછી એના કમ્પેરિઝનમાં આગળ અસંખ્યાત ગુણ મોટું બાદર અપકાય, એનાથી અસંખ્યાત ગુણ મોટો બાદર પૃથ્વી કાય, અને એનાથી અસંખ્યાત ગુણ મોટો બાદર નિગોદ, એનો એક શરીરનો અવગાના હોય છે. આ રીતે અણુક કમસો અનુક્રમે બતાવ્યું. પછી પત્યય વણ શરીરમ, પત્યય એટલે પ્રત્યેક, વણ એટલે વનસ્પતિ કે એનો, શરીરમ એટલે શરીર કેટલું છે, તો અહિયમ જોયણ સહસમ તું, વળી કેટલું છે એનું પ્રત્યેક વનસ્પતિ કે એનું શરીર, તો જોયણ સહસમ એટલે 1000 યોજનથી અહિયમ એટલે અધિક હોય છે ઉત્કૃષ્ટપણે, આટલું બતાવ્યું છે. પછી આગળ નેક્સ્ટ ગાથામાં અહીંયા બતાવે છે કે આટલું 1000 યોજનથી વધારે જે શરીર છે તે ક્યાં હોય છે, તે પણ આપણે ગાથા ગ્રહણ કરી લઈએ. હા, તો હાથ જોડીને ગ્રહણ કરજો. ઉસ્સે હંગુલ જોયણ સહસ માણે જલાશય નેયમ તમ વલ્લી પૌમ પમુહમ અઓ પરમ પુડવી રૂવમ તું. તો આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણે બતાવ્યું કે ઉસ્સે હંગુલ જોયણ સહસ માણે જલાશય નેયમ, એટલે અહીંયા જે બતાવ્યું 1000 યોજનથી અધિક પ્રત્યેક વનસ્પતિ કાયનું ઉત્કૃષ્ટ શરીર, તે હવે યોજન કેવું સમજવાનું, તો ઉત્સેદ આંગુલ વાળું યોજન સમજવાનું, પ્રમાણાંગુલ થી નહીં પણ ઉત્સેદ આંગુલ થી 1000 યોજન. જોયણ એટલે યોજન, સહસ્ર એટલે કે 1000, માણે એટલે માન કે અવગાના, તે ક્યાં હોય છે તે, તો જલાશય નિયમ, જલાશય એટલે જળાશયોની અંદર એટલે સરોવર ની અંદર, એમ નિયમ એટલે કે જાણવું. તમ વલ્લી પૌમ પમુહમ, તમ એટલે કે તે, વલ્લી એટલે કે વેલડી, પૌમ એટલે કે પદ્મ, પમુહમ એટલે કે પ્રમુખ, અઓ એટલે એથી, પરમ પુઢવી રૂવમ તું, પરમ એટલે કે આગળ કે વધારે, પુઢવી રૂવમ એટલે પૃથ્વી કાય રૂપે, તું એટલે કે વળી. તો અહીંયા જે બતાવ્યું તે શું બતાવે છે, 1000 યોજનથી વધારે જે છે વનસ્પતિ કાયનો અવગાના, તો તે વેલડી વાળા એવા પદ્મ પ્રમુખ એટલે કમળો પ્રમુખ,
એવા જે હોય બાદર વનસ્પતિ કે એમનું સમજવાનું, અને એનાથી મોટા જો હોય કોઈ પણ કમળો વગેરે વનસ્પતિ તો તે વનસ્પતિ કાય નહીં પણ પૃથ્વી રૂપે સમજવાના, પૃથ્વીકાય રૂપે, અને તે ક્યાં મળી શકે આ 1000 યોજનવાળા ઉત્સેદાંગુલથી, તો તે જળાશયોની અંદર મળી શકે છે તે આપણે જાણી આવે. આ બધું જે છે તે ટેબલની અંદર જોઈ લઈએ બધાની અવગાહનાઓ, અને પછી આનું પણ જોઈએ ક્યાં તે કેટલું હોય છે તે 1000 યોજનનું. તો ફર્સ્ટથી અવગાહના દ્વાર સૂક્ષ્મ નિગોદના માટે સ્ટાર્ટ કર્યું. અંગુલનો અસંખ્યાતમો ભાગ તેની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. પછી કમ્પેરિઝનમાં છે બધું, આના કરતાં અસંખ્યાત ગુણ વધારે, આના કરતાં અસંખ્યાત ગુણ વધારે, આનું મોટું, પછી આના કરતાં અસંખ્યાત ગુણ વધારે આનું મોટું, આના કરતાં અસંખ્યાત ગુણ વધારે આનું મોટું, એ રીતે દરેકનું પ્રીવિયસ કરતાં અસંખ્યાત ગુણ વધારે સમજવાનું મોટું, અને પ્રત્યેક વનસ્પતિ કાયનું ટોટલ કેટલું બતાવ્યું ઉત્કૃષ્ટ શરીર, તો 1000 યોજનથી અધિક એટલું અવગાહના તેની. જગન્ય અવગાહના બધાને માટે બતાવ્યું અંગલનો અસંખ્યાત્મક ભાગ, ભલે તે પૃથ્વીકાય અપકાય દેવકાય વાવકાય વનસ્પતિ કાય હોય બતાવવાનું, અને જગન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાત્મક ભાગ પ્રમાણની જ કોની હોય તો વનસ્પતિ કાયને છોડીને, અથવા તો પ્રત્યેક વનસ્પતિ કાયને છોડીને બાકીના જે બધા છે પૃથ્વી અપ તેવું આવું એ બધાની જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાત્મક ભાગ પ્રમાણની જ હોય છે અવગાહના. પણ એકમાત્ર પ્રત્યેક વનસ્પતિ કાય એવો છે કે જેની અવગાહના મોટી હોય છે, અંગુલના અસંખ્યાત્મક ભાગ કરતા વધારે મોટી હોય ઉત્કૃષ્ટ એમ. જગન્ય તો એની પણ અંગુલનો અસંખ્યાત્મક ભાગ જ છે, પણ આ કેવા છે એમની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે અંગુલનો અસંખ્યાત્મક ભાગ, ભલે સૂક્ષ્મ હોય પૃથ્વી કાય કે બાદર હોય પૃથ્વી કાય કે વાવ કાય સૂક્ષ્મ બાદર હોય કે પછી અપકાય સૂક્ષ્મ હોય કે બાદર હોય, તેવું કાય હોય સૂક્ષ્મ હોય કે બાદર હોય, બધાનું ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલનો અસંખ્યાત્મક ભાગ જ છે. પછી આ સાધારણ વનસ્પતિ કાય ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય એની પણ ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાત્મક ભાગ જ છે, જગન્ય પણ એટલી જ. પણ માત્ર એક કોણ છે ઓડમેન આઉટ, તો પ્રત્યેક વનસ્પતિ કાય એની ઉત્કૃષ્ટ અવગાહના મોટી હોઈ શકે છે, માત્ર અંગુલનો અસંખ્યાત્મક ભાગ નહીં હોય. પછી ગાથામાં ગ્રંથકાર શ્રીએ બતાવ્યું છે કે વેલડી વાળા એવા જો હોય પદ્મ પ્રમુખ એવા પ્રત્યેક વનસ્પતિ કાયો, તેમનું ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન ઉત્સેદાંગુલથી પોસિબલ છે, પણ એનાથી જો વધારે મોટા હોય તો તે પૃથ્વી કાયમય પદ્મ સમજવાના. આપણને એમ ક્વેશ્ચન થતું હશે કે પદ્મ સરોવર જે છે, પદ્મદ્રહ જેની અંદર શ્રીદેવીનો કમળ છે કે જેના ઉપર તેમનું ભવન છે, એ દ્રહો પ્રમાણ અંગુલથી 10 યોજનના છે અને ઉત્સેદાંગુલથી 4000 યોજનના છે. તો હવે 4000 યોજનવાળા ઊંડાઈવાળા પદ્મદ્રહ વગેરે સરોવરોની અંદર 1000 યોજન ઊંચાઈવાળો એવો કોઈ કમળ કઈ રીતે હોઈ શકે વનસ્પતિ કહે? અથવા તો જે સમુદ્ર વગેરે છે, લવણ સમુદ્ર છે કે બીજા પણ સમુદ્રો, તેમની ઊંડાઈઓ કેટલી છે? 1000 યોજન છે. તો એ 1000 યોજનની અંદર જો કોઈ કમળ હોય, આટલા મોટા કમળો અહીંયા એની સી બેડથી કરીને વોટર સરફેસની સુધી, વોટર લેવલ સુધી જે આવતા હોય એવા કમળો જો કોઈ હોય, તો તે શું પૃથ્વી કાયમય હોય કે વનસ્પતિ કાયમય હોય? અને જો વનસ્પતિ કાયમય હોય તો આ સમુદ્રની ઊંડાઈ તો 1000 યોજન પ્રમાણ અંગુલથી છે, આપણે આગળ પણ જોયું છે, પણ પ્રમાણ અંગુલથી આ નથી કહ્યાને પ્રત્યેક વનસ્પતિ કાયની અવગાહના, એ તો ઉત્સેદ અંગુલથી કહી છે. તો પછી અહીંયા કઈ રીતે રહી શકે? તો એ જો એમ કહેલું હોય કે 1000 યોજન અવગાહના વાળા, અથવા તો અહીંયા સી બેડથી સ્ટાર્ટ થઈને વોટર સરફેસ વોટર લેવલ સુધી જે આવતા હોય એવા જો કોઈ કમળ હોય સમુદ્ર વગેરેની અંદર જેની ઊંડાઈ પ્રમાણ અંગુલથી 1000 યોજન હોય, તો એ કમળ કેવા જાણવા? તો તે પૃથ્વી કાયમય જાણવા. હમણાં આપણે અહીંયા ગાથામાં જોયું
ઉઢવી રૂવમતું, એનાથી જે મોટા હોય, જોયણ સસમાણેથી જે મોટા હોય તે કહેવાતો પુઢવી રૂવમ, એટલે પૃથ્વી કાયમય સમજવાના. તો હવે એ જે છે કમળ, વનસ્પતિ કાયમય, તો કઈ રીતે કયા સ્થાને હોવાના તે સમુદ્ર વગેરેની અંદર? તો આપણે એમ જ જોયું હશે કે સાંભળ્યું હશે કે સમુદ્ર જો કોઈ હોય તો તે આખા તેના સરફેસ કે સી બેડ છે તે આમ ફ્લેટ જ નહીં હોય, એની અંદર મોટા એવા પર્વત જેવા કે નાના મોટા ટેકરા વગેરે હોય છે ઉબડખાબડ. તો એ રીતનો કોઈક એવા સ્થાન હોઈ શકે ત્યાં કે જે સ્થાન સી બેડ થી ઘણું ઊંચો આવી ગયો હોય અને તેનો વોટર સરફેસ લેવલ જે છે ત્યાંથી એ સ્થાન કે જે આ છે આપણે આ જોઈ શકીએ છીએ તેની ડિસ્ટન્સ માત્ર 1000 યોજન ઉચ્છેદ આંગુલથી રહેલું હોય, એના ઉપર અહીંયા જળ જમાવીને કોઈક એવા વેલડી સહિત એવા પદ્મ કમળો ઉગેલા હોય જે જેની વેલડીથી કરીને અહીંયા ટોચ સુધીની ઊંચાઈ 1000 યોજનથી અધિક હોય. હવે 1000 યોજન અહીંયાથી અહીંયા સુધી સમજવા વોટર સરફેસ સુધી અને એનાથી ઉપર જે આવેલું છે તેને શું કહેવાયું? 1000 યોજનથી જે અધિક છે તે અધિક આ છે, આટલું વોટર લેવલથી જે ઉપર આવેલું છે તે. તો એવા વનસ્પતિને માટે સમજવાનું એનું પણ કેટલું છે? 1000 યોજન ઉચ્છેદ આંગુલથી અવગાના. હવે આપણે જો આમ કમ્પેર કરીએ પ્રમાણ આંગુલ ને ઉચ્છેદ આંગુલ, તો 2.5 યોજન પ્રમાણ આંગુલ ઇક્વલ્સ ટુ 1000 યોજન ઉચ્છેદ આંગુલ. કારણ આપણે આગળ જોયું છે પ્રમાણ આંગુલ પ્રમાણેનું 1 યોજન ઇક્વલ્સ ટુ 400 એવા ઉચ્છેદ આંગુલ પ્રમાણવાળા યોજનો. એના હિસાબે 2.5 યોજન પ્રમાણ આંગુલ ઇક્વલ્સ ટુ 1000 યોજન ઉચ્છેદ આંગુલ. એટલે આ પ્રમાણ આંગુલથી જો કહીએ તો આ પ્રત્યેક વનસ્પતિકાય જે છે તેની ઊંચાઈ કે અવગાહના કેટલી છે? તો 2.5 યોજન પ્રમાણ આંગુલથી, પણ ઉચ્છેદ આંગુલથી 1000 યોજન છે. હવે આ જો આપણે જોઈએ સમુદ્રની ઊંડાઈ 1000 યોજન પ્રમાણ આંગુલથી જે કહી છે તેનું આપણે જો ઉચ્છેદ આંગુલની અંદર કન્વર્ટ કરી લઈએ તો કેટલું થઈ જાય? 400000 યોજન થઈ જાય છે ઉચ્છેદ આંગુલથી. આટલા મોટા તો વનસ્પતિકાય નહીં હોય, એ માત્ર 1000 યોજન ના જ હોઈ શકે છે ઉચ્છેદ આંગુલ વાળા. એના હિસાબે જો કોઈ અહીંયા હોય આટલો મોટો કમળ વગેરે આટલું મોટું જો કોઈ હોય તો તે પૃથ્વી કાયમય સમજવાનું. હવે એ પૃથ્વી કાયમય છે તો પણ અલગ અલગ પાર્ટસ એના અલગ અલગ પૃથ્વી કાયથી બનેલા હોય, એવા એવા કલર્સ વાળા પૃથ્વી કાયથી. એટલે આપણને દૂરથી જોતા એમ લાગે કે આ તો અસલી કમળ જ છે વનસ્પતિ કાયમય, પણ એ કેવો હોય? પૃથ્વી કાયમય એમ. અને એ 400000 યોજન ઉચ્છેદ આંગુલથી જે છે તે એપ્રોક્સિમેટલી 48 લાખ કિલોમીટર જેટલું હોય છે. જો આપણે એમ 1 યોજન ઇક્વલ્સ ટુ 12 કિલોમીટર એ વિચારીએ તો એના હિસાબે આટલું થાય. ઓકે, અહીંયા સુધી છે ને આપણી ગાથાની વિચારણા જે હતી આવાળી ગાથા સુધી આપણે જોઈ લીધું છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ પ્રણામ. બધા સાતમાં રહેજો, જિનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.